श्री स्वामीनारायण भगवान की जय। अक्ष स्वामीनारायण हरे। योगी आप बात करी, આપણે આ મજોપતિનો ભાગ થયો છે તેનો આપણને કેફ નથી, તકલીફ આ છે। કેફ આવે તો આનંદના ફુવારા। આ લોકની બધી વસ્તુ હોય એમાં આપણને ભાવતી મનગમતી વસ્તુ આવે તો એનો કેફ ચડી જાય, પણ આ સત્સંગ અંદરમાં લઈ જવાનું છે એટલે કેફ ચડતો રહે। અંદર બહુ ઊંડું છે, કેફ કાયમ રહેવો જોઈએ, કેફ કાયમ રહેવો જોઈએ તો કાયમ સુખ આવે। જેમ પૈસાનો, રાજનો, પ્રધાનનો કેફ કાયમ રહે છે તેમ સીધી સીધી વાત સ્વામી કહું કે આ બહારની વસ્તુ હોય એનો કેફ રહે છે આપણને, પણ અંદર જો આ સંતો છે, ગુણાતીત ગુરુઓ છે, મહારાજ સ્વામી હતા, એ આપણા જેવા જ હતા, કાંઈ વિશેષ નથી, પણ એ તો અલૌકિક છે, દિવ્ય છે। જેમ પૈસાનો, રાજનો, પ્રધાનનો કેફ કાયમ રહે છે તેમ આજ તો અલભ્ય લાભ મળ્યો છે। યોગી આપ આ વાત ઘણી વાર કરતા, આજ તો આપણે અલભ્ય લાભ મળ્યો છે, આત્યંતિક મુક્તિને પામ્યા છીએ, આત્યંતિક મુક્તિને મુક્તિ અનંત કલ્યાણ ચડીએ એ વાત છે। મોક્ષને માર્ગે આપણે ગોઠવાઈ ગયા છીએ તે એનો કેફ રહેતો નથી। આજ તો અલબેલા મળ્યો છે, અત્યંત મુક્તિને પામ્યા છે, ખાતા પીતા સૂતા બસતા છક મોડો ન પડવો જોઈએ। ખાતા પીતા સૂતા બેસતા છક મોરો ન પડવો જોઈએ। રોટલો ને દાળ, દૂધ પાક બધું સરખું લાગવું જોઈએ, તે એકાંતિક ની વાત છે। સરખું લાગે રોટલો અને દૂધ પાક સરખું લાગે, દૂધ પાક તમ ચડાયને મોઢું ફેરવે સરખું લાવવું જોઈએ। વ્યવહારનું કામ કરું પણ વેઠ જેવું કરું, ઊંધું છે, વ્યવહારનું કામ કરું પણ વેઠ જેવું કરું, અને મોક્ષનું કામ કરું ને કેફમાં કરું, પ્રાપ્તિનો વિચાર થઈને કરું। આજ તો આપણને છેલ્લો જન્મ થઈ ગયો છે, આ વિચાર કરવા જેવી વાત છે। છેલ્લો જન્મ એટલે આપણે અનંત જન્મથી અનંત જન્મથી ચક્કી ફરે છે, જન્મ મરણ જન્મ મરણ જન્મ, અને આ છેલ્લો જન્મ એટલે આના પછી કોઈ જન્મ બાકી નહીં, બધું સારું થઈ જાય। આ સમય છેલ્લો જન્મ થઈ ગયો છે, તે છેલ્લો જન્મ શું? યોગી પોતે જ વાત કરે છે, તો પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ના માનો, ક્યાં પ્રકૃતિ અને ક્યાં આપણે, પણ સાંઈ કહે કે આ કક્ષાએ પહોંચવાનું છે આપણે,
તો કેફ આવે, બળ આવે. તો પ્રકૃતિના કારણે મને મને કંઈ માલ ન માનવો, તે જ છેલ્લો જન્મ છે. જન્મ લેવડાવે વાસના છે, આપણે જન્મ લેવડાવે. અને આપણે તો કેટલી બધી વાસનાઓ છે, તો એક જન્મ પૂરું ના થાય બીજા 10 ઊભા થાય. તો આ છેલ્લો જન્મ બહુ મોટી વાત છે. આપણે આજ તો અમે છેલ્લો જન્મ થઈ ગયો છે, તે છેલ્લો જન્મ શું? તો પ્રકૃતિના કારણે મને કંઈ માલ ન માનવો, તે જ છેલ્લો જન્મ. મને કંઈ માલ નથી માનવો એમ કેમ સમજવું? હવે આપણે તો કહીએ, બોલી જઈએ, પણ ખરેખર આપણને મને કંઈ માલ ના માનવું એ કેમ જણાય? જ્યારે મારાની મૂર્તિ સિવાય બીજી માલ ન મનાય ત્યારે છેલ્લો જન્મ થયો કહેવાય. મારાની મૂર્તિ સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ બંધન થાય નહીં ત્યારે છેલ્લો જન્મ કહેવાય. એક શ્રીજી મહારાજ, આપણે હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું, એ રીતે મનાય, દ્રઢપણે મનાય, આ છેલ્લો જન્મ કહેવાય. ગુણાતાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે, તેથી સ્વામી એ અક્ષર અને નારાયણ એ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજની સાથે સ્વામીની મૂર્તિ પધારી દીધી, આ જબરજસ્ત કામ કરીએ. તે વખતે એવા સંજોગોમાં કોઈ હિંમત ના કરે, હિંમત કરે તો ગોટોવાર કે મહારાજની મરજી અત્યારે નથી, આગળ ભવિષ્યમાં થશે. પણ શાસ્ત્રી મહારાજે તો દ્રઢપણે કહ્યું, મરજી છે છે છે, તો લઈ મંડ્યા. કેટલું કષ્ટ વેઠ્યું, બધું કર્યું, પણ છેવટે મૂર્તિ પધરાવી દીધી. બહુ કઠણ, આજે તો સહેલું છે, અને ઘરો ઘર કીર્તનમાં ઘરો ઘર પધરાય મૂર્તિઓ બધી, સાવ સહેલું છે. પણ તે વખતે તો બહુ કઠણ કાળ હતું. શાસ્ત્રી મહારાજે શ્રીજી મહારાજની સાથે મૂર્તિ શાસ્ત્રી મહારાજે શ્રીજી મહારાજની સાથે સ્વામીની મૂર્તિ પધરાવી દીધી. તે વખતે તો મહારાજને હગુડ્યું, ત્યાં એમના ભક્તો ઉત્તમ ભક્ત સાથે મૂર્તિ ક્યાંથી પધરાય? અને મધ્યખંડમાં બરાબર શીરતા જ, જ્યાં એની મહત્તા સરખી જ ગણાય, મહારાજ સ્વામીની સાહેબ બહુ દાખલ ગયું. ખરેખર સ્વામી એ આપણે વાંચવું જોઈએ, થોડો તો ખ્યાલ આવે આપણને કે કઈ કઠિનાઈ હતી, કેવું હતું. શાસ્ત્રી મહારાજે શ્રીજી મહારાજની સાથે સ્વામીમૂર્તિ પધરાવી દીધી. ભક્તે સહિત ભગવાન રાધા કૃષ્ણ સીતારામ, આ બધા ભક્તે સહિત ભગવાન છે. ભક્તે સહિત સ્વામીએ એ કાર્ય કર્યું, ભક્તે સહિત ભગવાન. પરોક્ષમાં સંપ્રદાયમાં બધે જ ભક્તે સહિત ભગવાનની ઉપાસના છે, બધે જ. અને આપણે પણ સ્વામી દયા કરીને ભક્તે સહિત બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિના જીવડ, એ માયા પર, અનાદિથી માયા પર છે. બધા નફરાથી ચેન ચાર બધાથી પર છે. સહજાનંદ સ્વામી મહારાજ